नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स विषय आंकड़ाशास्त्र, जेनी अंदर आपणे चैप्टर 2 जोई रह्या छीए, सुरेख सहसंबंध, जेमां आजे आपणे स्वाध्याय 2 नो सेक्शन एफ पेज नंबर 113 ऊपर आपेल एक्जाम्पल नंबर 3 जोवाना छीए। तो तेनी रकम छे, नीचेनी माहिती परथी वस्तीनी गीचता 4 किलोमीटर दीठ अने मृत्यु दर 10 दर 1000 वच्चे कार्ल पियर्सनी रीते सहसंबंधांक शोधो। शहर आपवामां आवेल छे ए बी सी डी ई एफ जी सुधी। गीचता 4 किलोमीटर दीठ छे, ए शहरनी 750, बीनी 600, सी शहरनी 350, डी शहरनी 500, ईनी 200, एफनी 700 ने जी शहरनी 850 चौरस किलोमीटर दीठ। मृत्यु दर छे ए शहर माटे 30, बी माटे 20, सी माटे 15, 20, 10, 25 अने 50। तो आपणे कार्ल पियर्सननी रीते सहसंबंधांक अहीं शोधवानो छे। तो कार्ल पियर्सननी रीत माटे अहीं पहेला आपणे कोष्टक बनावीए अने कई रीतनो उपयोग थई शके छे ते जोईए। तो पहेला तो आपणे अहीं एक्स कॉलम बनावीशुं। तो एक्स कॉलमनी अंदर गीचता छे चौरस किलोमीटर दीठ। तो एक्स कॉलम में लखीशू गीचता चौरस किलोमीटर दीठ, अने वाय चल में मृत्यु दर है 10000। तो वाय चल पर लईशू मृत्यु दर 10000। हवे एक्स नी अंदर ए शहर माटे छे 750, बी माटे 600, सी माटे 350, डी माटे 500, ई माटे 200, एफ माटे 700 अने जी माटे 850। तो एक्सनी माहिती थई गई, वायनी माहिती मृत्यु दर 10000, बे चल आपेला छे जेमां वाय माटे मृत्यु दर छे 30, 20, 15, 20, 10, 25 અને 50। તો એક્સ અને વાય બંને રકમ આપણને અહીં દાખલાની અંદર આપવામાં આવી છે, તો એનો સરવાળો કરીશું તો મળશે સિગ્મા એક્સ 3950, સિગ્મા વાય 170। તો સિગ્મા એક્સ અને સિગ્મા વાય મળી જાય છે। તો આટલું થઈ ગયા પછી પહેલાં તો આપણે શું કર્યું છે, રકમ વાંચી છે, રકમ વાંચીને એને એક્સ અને વાય ચલ ઊભી કોલમની અંદર લખી દીધા અને તેનો સરવાળો કર્યો, સિગ્મા એક્સ અને સિગ્મા વાય શોધ્યા। હવે સિગ્મા એક્સ પરથી આપણે શોધીશું એક્સ બાર। તો એક્સ બાર ઇક્વલ ટુ સિગ્મા એક્સ ડિવાઈડ બાય એન ઇક્વલ ટુ સિગ્મા એક્સ મળે છે 3950। સિગ્મા એક્સ કેટલો મળ્યો, 3950 છેદમાં એન। તો એનની સંખ્યા કેટલી છે, 1, 2, 3, 4, 5, 6, 7, કુલ 7 આવૃત્તિઓ આપેલી છે। તો 7 3950 છેદમાં 7 બરાબર 564.29, જે સિગ્મા એક્સ પરથી આપણે એક્સ બાર શોધ્યું। હવે શોધીશું વાય બાર ઇક્વલ ટુ સિગ્મા વાય ડિવાઈડ બાય એન। તો વાય સિગ્મા વાય કેટલું છે, સિગ્મા વાયનું ટોટલ છે 170, 170ના છેદમાં 7 એન લખીશું તો જવાબ મળશે 24.29। મિત્રો, અહીં એક્સ બાર અને વાય બાર આ બંને જે જવાબ મળ્યા છે તે અપૂર્ણાંક છે, પૂર્ણાંકમાં જવાબ મળ્યા નથી। હવે અહીંયા પોઈન્ટમાં આન્સર આવે છે તો આપણે શું કરીશું, યુ અને વીની પદ્ધતિ લઈશું, યુ અને વીની રીતે એક્ઝામ્પલ ગણીશું। તો પહેલાં હવે આપણે સૂત્ર લખી દઈશું યુ અને વીની રીત પ્રમાણેનું। તો એનું સૂત્ર આવશે આર ઇક્વલ ટુ એન ઇન્ટુ સિગ્મા યુ વી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી ડિવાઈડ બાય સ્ક્વેર રૂટની અંદર એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર ઇન્ટુ સ્ક્વેર રૂટની અંદર એન સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી હોલ સ્ક્વેર। હવે આ સૂત્ર જે આપણે અગાઉ એક્ઝામ્પલ ગણતા હતા સેમ તે રીતનું જ છે, મતલબ અગાઉ આપણે એક્સ વાય લેતા હતા, અહીં શું લેવાનું છે, યુ અને વી લેવાના છે। તો સૂત્રમાં કંઈક બહુ ખાસ ઝાંઝો ફરક નથી પડતો, ફક્ત આપણે એક્સ અને વાયની જગ્યાએ યુ અને વી લેવાના છે। અગાડી આપણે આગળના વિડીયોની અંદર એક્સ અને વાયવાળા સૂત્ર પણ જોઈ ગયા છીએ, જે સૂત્ર જુઓ મિત્રો અહીં આપણે એક્ઝામ્પલમાં યુઝ કરેલું જ છે, એક્ઝામ્પલ નંબર 11 પેજ નંબર 84 ઉપર હતો તેની અંદર। તો આ જ સૂત્ર સેમ છે, એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય ડિવાઈડ બાય સ્ક્વેર રૂટમાં એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર ઇન્ટુ માઇનસ એન સિગ્મા વી સ્ક્વેર
एन सिग्मा वाई स्क्वेर माइनस सिग्मा वाई होल स्क्वेर स्क्वेर रूटनी अंदर। तो सूत्र सेम आज है, मतलब में शूँ थाय अँ यूवी पद्धति उपयोग करवाना है, मैं एक्स वाई की जगह यूवी और वी लखाया खाना ए रीते बनासू। तो आपने शूँ जो है हमें पहला तो यू जो से वी जो से यू और वी बने जो से यू न स्क्वेर और वी न स्क्वेर जो से। तो हमें खाना बनासू यू वी और यू वी गुणाकार और यू न स्क्वेर त्यारबाद वी न स्क्वेर। तो यू माते शूँ करवानो रहेशे, तो सौ प्रथम तो मध्यक आपने जे शोध्या एक्स बराबर ने वाई बराबर ते अपूर्णांक मळेला छे। तो आपणे शूँ करीशुं, एक्स माइनस ए अहीं सूत्र शूँ आवे, एक्स माइनस ए छेदमां सी अने वी माते वाई माइनस बी छेदमां सी। तो एक्स माइनस ए बराबर 200, तो अहीं जे रकम आपने आपवामां आवी छे तेमां कोई पण एक चल माटे आपणे धारी लईशुं अने तेने ए कहीशुं। तो अहीं दाखलानी अंदर हूँ 200 ने ए धारूँ छूँ अने अहीं वाईनी अंदर 10 ने बी धारूँ छूँ। तो एक्स माइनस ए एटले के एक्स 750 छे, माइनस ए एटले के 200। हवे सी कया लेवाना छे? तो मित्रों जुओ अहीं दरेकनी अंदर 3 डिजिट आपवामां आव्या छे, जेमां 750, 600, 350, 500, 200, 700, 850। तो दरेकमां 10 कॉमन निकली जाय एवो छे। तो अहीं 1 एक ज 0 कॉमन निकले एवो छे, तो आपणे एने 10 सी तरीके लई शकीए, जेथी जे सामान्य अवयव होय तेने आपणे सी तरीके लेवानो होय छे। तो अहीं 10 ने आपणे सी तरीके લઈએ, તો a બરાબર 200 અને c બરાબર 10। હવે જુઓ 750 માંથી 200 માઈનસ કરીએ અને છેદમાં 10 વડે ગુણીએ તો જવાબ મળશે 50। કેવી રીતે? 750 x માઈનસ a, તો a બરાબર 200 છે, 750 માઈનસ 200 છેદમાં 10। તો 750 માંથી 200 માઈનસ કરીશું અને તેમાંથી 10 ભાગાકાર કરીશું એટલે જવાબ મળશે અહીં 55, એટલે કે 550ના છેદમાં 10, તો 1010 નીકળી જશે, કેટલા રહ્યા હવે 55, તો આ જવાબ થશે 55। સેમ આ જ રીતે દરેકની અંદર કરવાનું છે, 600 માઈનસ 200 છેદમાં 40, તો 600 માઈનસ 200 છેદમાં 10, તો રહેશે 600માંથી 200 માઈનસ થશે તો 400, 400ના છેદમાં 10 એટલે કે 40, તો અહીં લખીશું 40। ત્યારબાદ 350 માઈનસ 200 છેદમાં 10 ઇક્વલ ટુ 15, 500 માઈનસ 200 છેદમાં 10 ઇક્વલ ટુ 30, 200 માઈનસ 200 છેદમાં 10 ઇક્વલ ટુ 0, જ્યાં એ અને બી ધારેલું છે ત્યાં જે ધારેલું હશે ત્યાં 0 આવશે। 700 માઈનસ 200 છેદમાં 10 ઇક્વલ ટુ 50, 850 માઈનસ 200 છેદમાં 10 ઇક્વલ ટુ 65। હવે આનો સરવાળો કરીશું યુનો, તો સિગ્મા યુ બરાબર 255 મળશે। મિત્રો ઘણા સ્ટુડન્ટ એવું પૂછે છે કે આ સીની રકમ કઈ રીતે લેવાની છે? તો સીની રકમ એ ધ્યાનથી સમજો કે એ ફક્ત એક અવયવ છે કે જે આપણને રકમ આપવામાં આવી છે તેમાંથી સૌથી સામાન્ય અવયવ કયો નીકળી શકે એવું છે, જેને આપણે સી તરીકે લેવાનું છે, અને એ અને બી માટે તો આપણે રકમ ધારવાની જ છે કોઈ પણ। તો અહીં સામાન્ય અવયવમાં હું શું કર્યું છે જુઓ, 750, 600, 350 બધામાં 3 ડિજિટ છે અને લાસ્ટનો 10 કોમન નીકળી શકે એવું છે બધાની અંદર। તો અહીં 10 લીધું અને આગળ 1 લખીને આપણે 10ને કોમન તરીકે લઈએ। આવી જ રીતે 10, 5 એવી રકમ આપણે કોમન તરીકે લઈ શકીએ, જેથી ગણતરીમાં પણ સરળ રહે। હવે આગળ જોઈએ વી માટે, તો વી માટે વાય જે આપ્યો છે તેમાંથી બી માઇનસ કરીશું, તો બી એટલે કેટલા ધારીએ છે 10, તો અહીં બી ઇક્વલ ટુ 10, બી ઇક્વલ ટુ 10 છે। સી કેટલા લેવાના છે અહીં? તો 30, 20, 15, 20, 10, 25 5 છે, તો અહીં 0, 0 પણ બધામાં નથી આવતું અને 5, 5 પણ બધામાં આવતું નથી, પરંતુ 30 છે, 20 છે, પછી 15 છે, પછી 20 છે, 10 છે, 25 છે, તો 5, 5નો ગેપ એવું લાગે છે કે 5 અને 10નો ગેપ છે, તો આપણે 5 કોમન તરીકે લઈ શકીએ, તો સી બરાબર 5 લઈશું અહીં। હવે વી ઇક્વલ ટુ વાય માઇનસ 10 એટલે કે બી 10 છે, છેદમાં સી ઇક્વલ ટુ 5, તો 30 માઇનસ 10 છેદમાં 5, અહીં શું થશે વાય ઇક્વલ ટુ 30 છે, તો 30 માઇનસ 10 બી છે અને છેદમાં 5, તો 30માંથી 10 જશે એટલે કે 20, છેદમાં 5, તો 5 + 20 = 4,
तो आंसर कितलो मळ्यो 4। सेम ती ज रीते 20 10 माइनस करो छेदमां 5 2, 15 10 माइनस करो छेदमां 5 1, 20 10 माइनस छेदमां 5 2, 10 माइनस छेदमां 5 0, 25 5 10 माइनस छेदमां 5 3, 50 10 माइनस छेदमां 5 इक्वल टू 8। तो वी नो सरवाळो थई जशे 20। હવે આ જે યુ અને વી મળે છે તેનો ગુણાકાર કરીને આપણે યુ વી શોધીશું, તો 55 × 4 એટલે કે 220, 40 × 2 = 80, 15 × 1 = 15, 30 × 2 = 60, 0 0 0, 50 × 3 45 150, 65 × 8 520। તો યુ વીનો સરવાળો મળી જશે સિગ્મા યુ વી 1045। હવે યુ સ્ક્વેર અને વી સ્ક્વેર, તો એમાં શું થશે કે જે યુ આપણે શોધેલો છે તેનો વર્ગ કરવાનો, તો 55 આવે છે સૌ પ્રથમ, એક્સ ચલ 750, વાય ચલ પર 30 છે અને ત્યાં યુ મળે છે 55, વી મળે છે 4। હવે આનો મતલબ શું થશે યુ વી શોધવાનો, કે જે એક્સ અને વાયની મોટી રકમ હતી આપણને આપવામાં આવી તેના પરથી આપણે નાની રકમ શોધી લીધી છે, એટલે હવે આપણા માટે નવો ચલ આવ્યો એક્સ અને વાયની જગ્યાએ યુ અને વી। હવે એકદમ સિમ્પલ ગણતરી, જે આપણે એક્સ વાયની પદ્ધતિએ ગણતા હતા તે પ્રમાણે યુ અને વી આવ્યા, તો સમજી લો કે આ જ એક્સ છે અને આ જ વાય છે, તો આ એક્સ વાય થઈ ગયા, આ એક્સનો સ્ક્વેર થયો અને આ વાયનો સ્ક્વેર થયો। હવે તેના બદલે આપણે યુ અને વી શબ્દ વાપર્યા છે, તો આ જે આપણને મોટી રકમ એક્ઝામ્પલમાં આપવામાં આવી હતી 3 ડિજિટમાં, તો તેને નાની કરી એટલા માટે યુ ચલ લીધો આપણે બીજો, અને ત્યારબાદ વી ચલ લીધો, અને હવે બંનેનો ગુણાકાર કર્યો, ત્યારબાદ યુનો સ્ક્વેર, તો 55 નો વર્ગ 3025, 40 નો વર્ગ 1600, 15 નો વર્ગ 225, 30 નો વર્ગ 900, 0 નો વર્ગ 0, 50 નો વર્ગ 2500, 65 નો વર્ગ 4225, સિગ્મા યુ સ્ક્વેર 12475। હવે વી સ્ક્વેર શોધીએ, તો 4 નો વર્ગ 16, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 0 નો વર્ગ 0, 3 નો વર્ગ 9, 8 નો વર્ગ 64, સિગ્મા વી સ્ક્વેર = 98। હવે સૂત્ર આપણે લખ્યું છે પહેલેથી, આર ઇક્વલ ટુ એન ઇન્ટુ સિગ્મા યુ વી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી, સ્ક્વેર રૂટની અંદર છેદમાં એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર ઇન્ટુ એન સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી હોલ સ્ક્વેર ઇક્વલ ટુ, એન છે આપણી પાસે 7, 1 2 3 4 5 6 7 લખેલા છે, તો એન બરાબર 7 લખશું। હવે ધ્યાન રાખજો, સૂત્ર વખતે ઘણા વિદ્યાર્થીનીઓ એન લખવાનો હોય પણ એન લખતા નથી, અને ઘણા વિદ્યાર્થીનીઓ જ્યાં એન લખવાનો નથી ત્યાં એન લખી દે છે, એટલે આ ધ્યાન રાખજો ખાસ, જેથી આવી ભૂલ આપણે ન કરી શકીએ, સાવચેતી રાખવી। આ ઇક્વલ ટુ એન 7 ઇન્ટુ સિગ્મા યુ વી 1045 માઇનસ સિગ્મા યુ 255 ઇન્ટુ સિગ્મા વી 20 છેદમાં સ્ક્વેર રૂટની અંદર 7 એન છે ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર, યુ સ્ક્વેર આપણે શોધેલો છે 12475 માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર। હવે અહીં સિગ્મા યુ બ્રેકેટમાં છે એનો સ્ક્વેર કરવાનો છે, સિગ્મા યુ સ્ક્વેર જે શોધેલું છે તે લખવાનું નથી, તો સિગ્મા યુ છે 255, તો બ્રેકેટમાં લખીશું 255 એનો આખાનો વર્ગ, હવે અહીં વચ્ચે માઇનસનું ચિહ્ન છે, અને બંને સૂત્રો સ્ક્વેર રૂટની વચ્ચે ઇન્ટુ મલ્ટીપ્લાય છે, ઇક્વલ મલ્ટીપ્લાય 7 સ્ક્વેર રૂટની અંદર 7 ઇન્ટુ સિગ્મા વી સ્ક્વેર 98 માઇનસ સિગ્મા વી 20 તેનો વર્ગ ઇક્વલ ટુ 7 ઇન્ટુ 1045 તો 7315, 255 × 20 એટલે કે 5100 છેદમાં વર્ગમૂળમાં 12475 × 7 87325 માઇનસ 255 નો વર્ગ 65025 × 7 × 98 એટલે કે 686 અને માઇનસ 20 નો વર્ગ 400। હવે 7315 માઇનસ 5100 ઇક્વલ ટુ 2215 છેદમાં વર્ગમૂળમાં 87325માંથી 65025 માઇનસ કરીશું તો મળશે 22300 ગુણ્યા બીજા વર્ગમૂળમાં છે 686 માઇનસ 400 બાદ કરીશું તો 286 ઇક્વલ ટુ 2215ના છેદમાં સ્ક્વેર રૂટની અંદર 6377800 બરાબર 2215ના છેદમાં વર્ગમૂળની બહાર 25.43 2525.43 ભાગાકાર કરતા જવાબ મળશે આર ઇક્વલ ટુ 0.88। માટે વસ્તી ગીચતા અને મૃત્યુદર વચ્ચે કાર્લ પિયર્સનનો સહસંબંધાંક 0.88 મળે છે, અહીં આપણે અર્થઘટન લખીશું, માટે વસ્તી ગીચતા અને મૃત્યુદર વચ્ચે કાર્લ પિયર્સન
કાર્લ પિયર્સનનો સહ સંબંધાંક 0.88 મળે છે. તો મિત્રો, અહીં આપણો એક્ઝામ્પલ નંબર જે સ્વાધ્યાયનો 3 છે તે પૂર્ણ થશે, અને એના જેવો જ એક્ઝામ્પલ નંબર 4 પણ આપવામાં આવ્યો છે, તે જાતે પ્રેક્ટિસ કરીને આપણે ગણી શકીશું, અને તે પણ સેમ આ રીતનો જ એક્ઝામ્પલ છે. તેના માટે આપણે હિન્ટ થોડી જોઈ લઈએ. તો એક્ઝામ્પલ 4માં શું કહ્યું છે? ઇલેક્ટ્રિક પંખાનું ઉત્પાદન કરતી કંપનીઓની જાહેરાત ખર્ચ અને વેચાણ વચ્ચેનો સંબંધનો અભ્યાસ કરવા નીચેની માહિતી એકઠી કરવામાં આવી છે. આ માહિતી પરથી કંપનીઓના જાહેરાત ખર્ચ અને વેચાણ વચ્ચેનો સહસંબંધાંક કાર્લ પિયર્સનની રીતે મેળવો. અહીં આપણને એક્ઝામ્પલ નંબર 3માં શહેર, ગીચતા અને મૃત્યુદર આપ્યો હતો, જ્યારે એક્ઝામ્પલ નંબર 4માં શહેરની જગ્યાએ કંપનીઓ છે, જાહેરાત ખર્ચ ચલ એક્સ અને ઇલેક્ટ્રોનિક પંખાનું વેચાણ ચલ વાય છે. તો આ ચોથા એક્ઝામ્પલની અંદર આપણે લખીશું એક્સ અને વાય 140, રકમ જોતા જજો અને લખતા જઈશું. જાહેરાત ખર્ચ એ માટે 140, બી માટે 120, 140, 120, 80, 100, 80 અને 180. એક્સનો ટોટલ 700, વાય 35, 45, 15, 40, 20, 50, વાયનું ટોટલ 205. તો સિગ્મા એક્સ અને સિગ્મા વાય મળી જાય છે. તેના પરથી આપણે એક્સ બાર શોધીશું. સિગ્મા એક્સ ડિવાઈડ બાય એન ઇક્વલ ટુ એક્સ બાર. તો સિગ્મા એક્સ મળે છે 700. કેટલો થાય છે? સિગ્મા એક્સ 800. એન માટે સંખ્યા ગણો 1, 2, 3, 4, 5, 6. તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ બાય એન 700 ડિવાઈડ બાય 6 ઇક્વલ ટુ 116.67 એક્સ બાર. અને સિગ્મા વાય 205 છે અને એન ઇક્વલ ટુ 6 છે. આપણે સરવાળો કર્યો છે 205. 205 ના છેદમાં 6 ઇક્વલ ટુ 34.17. અહીં પણ અપૂર્ણાંક મળે છે, પૂર્ણાંકમાં આન્સર મળતો નથી. તો યુ અને વીની પદ્ધતિએ એક્ઝામ્પલ ગણવો પડશે. જ્યારે જવાબ પૂર્ણાંકમાં મળે ત્યારે એક્સ વાયની પદ્ધતિએ એક્ઝામ્પલ ગણી શકાશે સરળતાથી, અને જ્યારે જવાબ અપૂર્ણાંકમાં મળે ત્યારે આપણે યુ અને વીની પદ્ધતિનો ઉપયોગ કરીને પહેલાં નવા ચલ બનાવીએ છીએ એક્સ અને વાય પરથી યુ અને વી, ત્યારબાદ યુ વી, યુ સ્ક્વેર અને વી સ્ક્વેરના કોલમ બનાવીએ છીએ. તો હવે x અને y મળી ગયા છે, આપણે લખી દીધું છે, x બાર અને y બાર શોધી લીધા, તેનો સરવાળો સિગ્મા x અને સિગ્મા y નો મળી ગયો છે. હવે u અને v શોધવાના છે. તો તેના માટેને પહેલા સૂત્રો લખી દઈએ. r ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ સિગ્મા યુ વી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી છેદમાં પહેલા સ્ક્વેર રૂટની અંદર n ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર ઇન્ટુ બીજા સ્ક્વેર રૂટમાં n ઇન્ટુ સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી હોલ સ્ક્વેર. હવે u માટે x માઇનસ a છેદમાં 10, આપણે અગાઉ પણ સૂત્ર જોયું x માઇનસ a છેદમાં c. તો x ની કોલમ આપણને x ની બધી રકમ આપેલી છે, a માટે ઢાળવાનું છે, તો અહીં a માટે 80 લઉં છું, તો a ઇક્વલ ટુ 80. અને c માટે તો બધામાં લાસ્ટમાં 110 રહે છે, 3 ડિજિટ અને 2 ડિજિટની રકમ છે, તેમાં લાસ્ટમાં 110 કોમન રહે છે, તો હું અહીં c બરાબર 10 લઈ લઈશ. તો u ઇક્વલ ટુ x માઇનસ a છેદમાં c 10. હવે 140 પહેલામાં શું છે? 140 એક્સ છે માઇનસ એ, તો એ બરાબર 80 છે, છેદમાં સી બરાબર 10. તો 8, 9, 10, 11, 12, 14, 60ના છેદમાં 10. તો 110 નીકળી જશે, જવાબ શું મળ્યો? 6. માટે અહીંયા કેટલા લખ્યા? 6. તે જ રીતે દરેકમાં આપણે શોધીશું. તો 120માંથી 80 માઇનસ કરીને 10, તો 40ના છેદમાં 10 એટલે કે 4, 0, 2, 0, 10 ઇક્વલ ટુ સિગ્મા યુ મળશે 22. તે જ રીતે વી, તો વી માટે અહીં બી હું ધારું છું 15, તો વાય માઇનસ બી છેદમાં સી, અહીં બી ઇક્વલ ટુ લઈએ છીએ આપણે 15, બી ઇક્વલ ટુ 15 અને સી બરાબર 35, 45, 15, 40, 20, 50. તો અહીં 5, 5 અને 0 આવે છે, તો આપણે કોમન તરીકે 5 લઈ શકીએ. વી બરાબર વાય માઇનસ 15ના છેદમાં 5. તો પહેલી વાયની રકમ છે 35. 35 માઇનસ બી છે 15 છેદમાં 5. તો 35માંથી 15 જશે 20ના છેદમાં 5. 5, 4, 20 ઇક્વલ ટુ આન્સર મળશે 4. સેમ તે જ રીતે શોધીશું તો 6, 0, 5, 7 અને 7 એટલે સિગ્મા વી મળશે 23. હવે યુ વીનો ગુણાકાર 6, 4, 24, 6, 4, 24, 0, 0, 0, 5, 2, 10, 0, 1, 0, 10, 7, 70 એટલે સિગ્મા યુ વી 128. યુ સ્ક્વેર યુનો વર્ગ
6નો વર્ગ 36, 4નો વર્ગ 16, 2નો વર્ગ 4, 10નો વર્ગ 100, સિગ્મા યુ સ્ક્વેર 156, તે જ રીતે સિગ્મા વી સ્ક્વેર મળે 127. હવે આ જે રકમ આપણને કોષ્ટકમાં મળી ગઈ છે તે રકમને સૂત્રમાં મૂકીશું. મિત્રો, કોષ્ટક બનાવીએ ત્યારે ખાસ ધ્યાન રાખજો કે કોઈ ગણતરીમાં આપણી ભૂલ ન થાય, કારણ કે એક ગણતરીમાં ભૂલ હશે તો તેનો સરવાળો પણ ખોટો આવશે, અને તેની સાથે ગુણાકાર કરીશું તેનો સરવાળો પણ ખોટો આવશે, તેનો વર્ગ કરીશું તો તેનો સરવાળો પણ ખોટો આવશે, જેથી દાખલો ખોટો પડી શકે. માટે કોષ્ટક બનાવતી વખતે ખાસ અને ધ્યાનથી એક્ઝામ્પલ ગણવું. હવે સૂત્રમાં કિંમત મૂકીશું. ટેન ઇક્વલ ટુ 6 ઇન્ટુ સિગ્મા યુવી 128 માઇનસ સિગ્મા યુ 22 સિગ્મા વી 23 સ્કેર રૂટમાં 6 ઇન્ટુ 156 માઇનસ 22નો વર્ગ ગુણ્યા 6 ઇન્ટુ 127 માઇનસ 23નો વર્ગ. તો એની ગણતરી આપણે આગળ કરતા જઈશું. સ્ક્વેર રૂટમાંથી રકમ બહાર કાઢીશું તો એનો ફાઇનલ આન્સર મળશે 0.81, 262ના છેદમાં 324.52 ઇક્વલ ટુ 0.81. તો મિત્રો, અહીં આપણે સ્વાધ્યાય એફના એક્ઝામ્પલ નંબર 3 અને એક્ઝામ્પલ નંબર 4 ગણ્યા છે. હવે એક્ઝામ્પલ નંબર 1 અને 2 આપ સૌ સારી રીતે ગણી શકશો, તો 1 અને 2 આપ પ્રેક્ટિસ કરીને હોમવર્ક માટે રાખી શકો છો. થેન્ક યુ મિત્રો.